ગીર સોમનાથ જિલ્લામાં નારિયોલીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોમાં વધી ચિંતા. 60% પાકને નુકસાનથી ખેડૂતોને ભારે ફટકો. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના, અને ગીર સોમનાથ જિલ્લો જ નહીં પરંતુ જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી લઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવાર, સુત્રાપાડા, કોડીનારથી લઈ ઠીક ઉના સુધીનો વિસ્તાર એટલે લીલીના ગીર કહેવાય છે. અને આ લીલી નાગેરમાં નજરે પડે ત્યાં સુધી માત્ર લીલીસમ હરિયાળી જ દેખાય, અને આ હરિયાળી એટલે નારિયેળનો પાક સાથે અહીં ઘઉં, બાજરી, મગફળી, શેરડી, ચણા, કપાસ સહિતના પાકોનું પણ વાવેતર થાય છે. પરંતુ આ નાગેર પંથકમાં ભારે વરસાદને લઈ ખેડૂતોના પાકો છેલ્લા થોડા વર્ષો બાદ બરબાદ થઈ રહ્યા છે, અને અહીંના ખેડૂતો નારિયેળ અને કેસર કેરીના પાકને પ્રથમ પસંદગી આપવા લાગ્યા. પરંતુ હવે તેમાં પણ ખેડૂતોને પડ્યા પર પાટું જેવા ઘાટ ઘડાયો છે. ખાસ કરી નારિયેળીના પાકમાં છેલ્લા એક વર્ષથી સફેદ માખીના રોગની શરૂઆત થઈ, અને હવે આ સફેદ માખી ખેડૂતો માટે ભારે મુશ્કેલી ઊભી કરી રહી છે. સોમનાથ જિલ્લાનો ખેડૂત છું. હવે આ જમીનમાં મગફળી, કપાસ, જુવાર, બાજરો એ કરતા ઘઉં ને બધી, હવે એમાં કોઈ જો વરસાદને લીધે મગફળીમાં કોઈ દોડવામાં આવતા નહીં, મગફળી હળી જતી, એને લીધે અમે 4 વર્ષથી નારિયેળી કરી છે. નારિયેળીમાં પણ સફેદ માખી આવી ગઈ છે. માખીને લીધે આખી નારિયેળી હુકાઈ જાય છે, ને દવા પણ બહુ કિંમતી સાટી છે, એનું કંઈ રિઝલ્ટ મળતું નથી. દવા ગમે એટલી કિંમતી સાટવો, 5 થી 10 દિવસ ખાલી જો રિઝલ્ટ મળે, 10 થી 15 દિવસ, એથી વધારે મળતું નથી. એટલે સરકારને અપીલ કરીએ છીએ કે આનું કોઈ નિયંત્રણ લાવો, સબસિડી થાય તો કરો. એ બધું 25-30 હજારના નીકળતા, પણ અત્યારે તો 7-8 હજારના જાય છે. નીમાં પણ સફેદ માખી આવી ગઈ, અમુક ગોગડા થઈને ખરી જાય છે. આપણી માંગ શું છે સરકાર પાસે? બસ સરકારને અપીલ છે કે આનું કંઈક દવાનું નિયંત્રણ લાવો અને સંશોધન કરો, એવી અપીલ છે. સફેદ માખી આવતા લીલાછમ નારિયેળીના પાનાઓ સુકાઈ રહ્યા છે, જેમાં ગીર સોમનાથ નજીકના ચોરવાડથી લઈ વેરાવર, કોડીનાર સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નારિયેળીના બગીચાઓ છે. સફેદ માખીના રોગે આખે આખા બગીચાઓને જાણે કે વિરાન બનાવી દેશે તેવું લાગી રહ્યું છે. માખીના ઉપદ્રવના કારણે બગીચાઓ સુકાઈ રહ્યા છે, અને નારિયેળનું ઉત્પાદન 60% ઘટ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ખેડૂતો હવે નારિયેળીના બગીચાઓ કરતા અચકાઈ રહ્યા છે. નાની નારિયેળીના બગીચાઓમાં પણ સફેદ માખીનો તાંડવ જોવા મળી રહ્યો છે. બાગાયત નિષ્ણાતોનું કહેવું છે કે જીવા અમૃત તેમજ અન્ય દેશી પદ્ધતિની દવાઓ બનાવી છંટકાવ કરી શકાય છે. જોકે બાગાયત અધિકારીના કહેવા પ્રમાણે પણ અનેક ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે, અને તનતોડ મહેનત અને દવાઓનો પણ છંટકાવ કરી રહ્યા છે. તેમ છતાં સફેદ માખીનો ઉપદ્રવ નથી અટકી રહ્યો, ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર મદદે આવે, યોગ્ય માર્ગદર્શન આપી દવાનું સંશોધન થાય. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ.